વડગામ ખાતે નિયમોને નેવે મૂકી અટલ બિહારી વાજપેયીનો જન્મદિને સુશાસન દિવસ ઉજવાયો. જિલ્લા વહીવટીતંત્ર સામે 100 વધુ લોકો એકઠા થયા, કેમ કોઈ કાર્યવાહી નહીં. બનાસકાંઠાના વડગામ તાલુકા ખાતે અટલ બિહારી વાજપેયીની જન્મદિવસની ઉજવણી સુશાસન દિવસ તરીકે ઉજવવામાં આવી હતી, જેમાં સોશિયલ ડિસ્ટન્સના ધજાગરા જોવા મળ્યા હતા. પરંતુ સરકારી તંત્રએ જ 100 કરતા વધુ લોકો એકઠા થયા તો કોઈ પણ કાર્યવાહી કરવામાં આવી નહીં, જેને લઈને એક ચર્ચાનો વિષય બન્યો હતો. ગત રોજ થરાદના વડગામડામાં લોકડાયરામાં એક પીએસઆઈ બે કોન્સ્ટેબલને સસ્પેન્ડ કરી અન્ય 12 જેટલા લોકો સામે ગુનો નોંધવામાં આવ્યો હતો, ત્યારે ફરીથી આજે વડગામડા સુશાસન દિવસે 100થી વધુ લોકો એકઠા થયા હતા. તો શું તેમના સામે પણ કાર્યવાહી થશે કે કેમ? જો કે મહત્વની વાત એ છે કે ભાજપ સરકારના કોઈ કાર્યક્રમ હોય ત્યારે કેમ સરકાર તેમની સામે કોઈ કાર્યવાહી કરવામાં આવતી નથી. બીજી તરફ જોવા જઈએ તો જિલ્લાના મેજિસ્ટ્રેટ સાહેબને પણ કાર્યક્રમના પાછળના સીટ ઉપર સ્થાન આપવામાં આવ્યું હતું, જ્યારે ભાજપના હોદ્દેદારો તેમજ કાર્યકર્તાઓને પ્રથમ હરોળમાં સ્થાન આપતા લોકોમાં એક કુતૂહલ સર્જાયું હતું. કારણ કે તાલુકા મેજિસ્ટ્રેટનું પદ એ કોઈ પણ રાજકીય પક્ષના હોદ્દેદાર કે કાર્યકર કરતા ઊંચું હોય છે, તેમ છતાં તાલુકા મેજિસ્ટ્રેટને પાછળની હરોળ પર બેસાડતા લોકોમાં ઘણા પ્રશ્નો ઉદ્ભવી રહ્યા છે. સરકાર દ્વારા જ કોરોના વાયરસને કાબૂમાં લેવા માટે લોકડાઉન સહિત માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સના નિયમો કડક કરવામાં આવ્યા છે. કોઈ જાહેર પ્રોગ્રામ કે વરઘોડા કાઢવા પર પ્રતિબંધ લગાવવામાં આવી રહ્યો છે, અને જો કોઈ આ નિયમોનું ઉલ્લંઘન કરે તો તેના પર કાનૂની શિક્ષાત્મક પગલાં ભરાઈ રહ્યા છે. ત્યારે આવા સમયે સરકારી બાબુઓ દ્વારા જ સરકારના પરિપત્રના સરેઆમ લીલેલીલા ઉડાવવામાં આવ્યા છે, તો કેમ કોઈ કાર્યવાહી નથી કરવામાં આવી? એવા લોકોમાં ચર્ચાએ જોર પકડ્યું છે. સરકાર દ્વારા જ પોતાની યોજનાઓની આમ સરેઆમ પ્રોગ્રામ કરી પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે, જેમાં 500 કરતા પણ વધુ ભીડ એકઠી કરવામાં આવી રહી છે. તેમ છતાં રાજકારણ સામે પોલીસ ન તો મસ્તક થઈ હોય એવું લાગી રહ્યું છે. સરકારે જાહેર કરેલા પરિપત્રોનું સરકારના જ બાબુઓ જ ઉલ્લંઘન કરી રહ્યા છે, તેમ છતાં કોઈ પણ કાર્યવાહી કરાતી નથી. જો સરકારી બાબુઓ દ્વારા આ પ્રોગ્રામ ઓનલાઈન પણ કરાઈ શકાતો હતો, પરંતુ સરકાર પોતાની વાહવાહી મેળવવા માટે તેમને જ બનાવેલા નિયમો ગોળીને પી જતી હોય તેવું સ્પષ્ટપણે દેખાઈ રહ્યું છે. અને ગુજરાતની કહેવત છે કે વાડ જ ચીબડા ગળે એ અહીં સાબિત થતી જોવા મળી રહી છે. શું આ આયોજન કરનાર સમિતિ કે હોદ્દેદારો પણ કોઈ કાયદાનો ગાળિયો ફસાશે કે કેમ? કે પછી આવા બેજવાબદાર લોકો સામે ચાલીને સરકારના નિયમો તોડ્યા છે તે માટે દંડ ભરશે એ તો આવનારો સમય જ બતાવશે. નમસ્કાર, હું એમએમ લિંબાચિયા, તાલુકા અમલીકરણ અધિકારી વડગામ. આજના આ આપણા ભૂતપૂર્વ પ્રધાનમંત્રી સ્વર્ગસ્થ અટલ બિહારી વાજપેયીજી સાહેબના જન્મદિન નિમિત્તે આજે સુશાસન દિવસનો કાર્યક્રમનું સરકારશ્રી તરફથી આયોજન કરવામાં આવેલ છે. આ કાર્યક્રમમાં આજે વડગામ તાલુકામાં તાલુકા ખરીદ વેચાણ સંઘમાં આનું આયોજન થયેલ છે. તેમાં આજે લગભગ 450 ખેડૂત અહીંયા ઉપસ્થિત છે. તેમની ઉપસ્થિતિમાં આજે મહાનુભાવો અહીંયા ઉપસ્થિત છે, અને આ કાર્યક્રમમાં ખેડૂતોને અલગ અલગ જે 7 પગલાં ખેડૂત કલ્યાણના યોજના છે એ યોજના હેઠળ દેશી ગાયના નિભાવ માટેનો જે ખર્ચ છે એના 900 રૂપિયા પ્રતિ માસ એ પ્રમાણે એના ચૂકવણાનો ઓર્ડર આપવામાં આવનાર છે. સાથે જે પ્રાકૃતિક કૃષિ કરતા હોય એ ખેડૂતોને કીટ પણ આપવામાં, સ્ટેજ ઉપરથી લાભાર્થીને કીટ આપવામાં આવનાર છે. ત્યારબાદ જે માલ પરિવહન જે યોજના છે સરકારશ્રીની, તો ખેડૂતોને જે માલ પરિવહન માટે જે 75,000 પ્રમાણે જે વાહનની ઉપર સબસિડી છે તેમાં 2 લાભાર્થીઓને આજે ફ્લેગ ઓફ કરી એમને સન્માનિત કરવામાં આવનાર છે. અને એની સાથે બીજા જે 5 લાભાર્થી છે એમને કૃષિ પરિવહન માલ પરિવહન યોજના હેઠળ 5 લાભાર્થીને પૂર્વ મંજૂરીના ઓર્ડર આપવામાં આવનાર છે. એની સાથે આપણે જે ગોડાઉન જે ખેડૂતોને 30,000 એક ગોડાઉન ઉપર જે સબસિડી આપવામાં આવનાર છે તેના પૂર્વ મંજૂરીના ઓર્ડર આજે આપવામાં આવનાર છે. સાથે બાગાયત ખાતા તરફથી જે આપણે માલ વેચનાર છે ફૂટપાથ ઉપર લારી ઉપર એમને છત્રી પણ આજે 5 લાભાર્થીઓને સ્ટેજ ઉપર આપવામાં આવનાર છે. સાથે જે પશુપાલનના જે આપણે શ્રેષ્ઠ પશુપાલન વિક્રેતા જે છે, શ્રેષ્ઠ પશુપાલન જે દૂધ ઉત્પાદન કરે છે એમને જે રાજ્યકક્ષાનો સોરી જિલ્લા લેવલનો એક
જે છે વિજેતા એને અને બે તાલુકા લેવલના જે વિજેતા છે એમને પણ આજે અહીંયા સન્માનિત કરવામાં આવશે. તો આ કાર્યક્રમમાં ખેડૂતોએ ખૂબ જ મોટી બહોળા સંખ્યામાં અહીંયા ઉપસ્થિત રહ્યા અને આ કાર્યક્રમનું આયોજન થયું છે. સાહેબ આજે તારીખે કેટલા ખેડૂતોને લાભ આપવાનો? આજે લગભગ દરેક યોજનામાં થઈ અને જે સાત ખેડૂત કલ્યાણના જે સાત પગલાં ખેડૂત કલ્યાણના એના અંતર્ગત સાતે સાત યોજના એમાં પાંચ પાંચ લાભાર્થી અને ત્યારબાદ પશુપાલન વિભાગના ત્રણ લાભાર્થી છે અને જિલ્લા ઉદ્યોગના ત્રણ લાભાર્થી એ પ્રમાણે એમને સ્ટેજ ઉપરથી અને બાકીના એની સાથે સાથે પૂર્વ મંત્રીના ઓર્ડર જે પ્રમાણે આપણે જોગવાઈ મુજબ જે તાલુકા કક્ષાએ આપવામાં આવનાર છે એ એમને વિતરણ કરવામાં આવશે. કોરોના કાળ ચાલી રહ્યો છે અને અત્યારે કોઈપણ જાહેર સભાઓ કરવા ઉપર પ્રતિબંધ છે, તો 100 માણસો કરતાં વધુ લોકોને લગ્નમાં પણ વિક્ષેપ ના પાડેલી છે, તો અહીં 400 જેટલા તો ઓન રજીસ્ટર છે, તો આટલા બધા લોકો ભેગા કરવા માટે સરકારનો શું એજન્ડા છે? સરકારશ્રીની આ કાર્યક્રમમાં સરકારશ્રીની જોગવાઈ મુજબ અને એમની ગાઈડલાઇન મુજબ જ આપણે આયોજન કરેલ છે. તેમાં માસ્ક અને સેનિટાઈઝર અહીંયા ખેડૂતોમાં રજીસ્ટ્રેશન પ્રક્રિયા દરમિયાન જ આપણે માસ્કનું વિતરણ કરેલ છે, સેનિટાઈઝ બી કરવામાં આવે છે. હેલ્થ વિભાગ તરફથી પણ અહીંયા એમના અધિકારી કર્મચારીને ઉપસ્થિત રાખવામાં આવનાર છે અને તેમને થર્મલ ગનથી સ્કેન કરી અને પછી જ આપણે સ્ટેજ જે પ્રોગ્રામ છે એમને એન્ટ્રી આપેલ છે. એટલે પૂરતી તકેદારી ધ્યાન રાખી અને માનનીય આપણા ડીએસપી સાહેબ પણ ઉપસ્થિત છે, પ્રાંત અધિકારી સાહેબ પણ ઉપસ્થિત છે, પીડીઓ સાહેબ ઉપસ્થિત છે, મામલતદાર સાહેબ ઉપસ્થિત છે, આ તમામ અધિકારીગણની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમનું સુંદર આયોજન થયું છે. સાહેબ કોરોના કાળ ચાલી રહ્યો છે, અત્યારે રાજ્ય સરકારને પરિપત્ર જાહેર કરેલો છે લગ્નમાં 100 માણસો અને મરણમાં 50 માણસોનો જ સમાવેશ કરવામાં આવે છે, તેમ છતાં આવા સમયે જ આવો પ્રોગ્રામ કેમ? આજનો જે પ્રોગ્રામ છે એ મેં કહ્યું કે માનનીય ભારતના પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયી સાહેબના જન્મદિવસ નિમિત્તેનો કાર્યક્રમ હતો અને સાથે સાથે ગુજરાત સરકાર અને ભારત સરકારની જે કૃષિ કલ્યાણની યોજનાઓ હતી એ યોજનાઓનો વ્યાપ વધે. હાલે ભારત હમણાં જ ટૂંક સમયમાં જ કેન્દ્ર સરકારે જે કૃષિલક્ષી કાયદામાં સુધારો કર્યો છે એ કાયદાના વિરુદ્ધમાં કેટલાક અનિષ્ટ તત્વો દ્વારા જે કુપ્રચાર ચાલી રહ્યો છે એ કુપ્રચારની સામે જે વાસ્તવિકતા શું છે એ વાસ્તવિકતાનું ભાન થાય એ માટે ખેડૂતોને જાગૃત કરવાનો પ્રયત્ન હતો. સાથે સાથે જે સહાય ખેડૂતોને આપવાની હતી એના માટેનો પણ કાર્યક્રમ હતો અને સંપૂર્ણ સોશિયલ ડિસ્ટન્સ જળવાઈ રહે એ માટેના તમામ પ્રયત્નો કરી અને આજના કાર્યક્રમને પૂર્ણ કરવામાં આવ્યો. રિપોર્ટર ભમરાજી વાઘેલા, થરાદ.